રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કોઠાસુ અને દીર્ઘદ્રષ્ટા એના ઘણા બધા મહેમાનો એમનાથી ખૂબ પરિચિત છે, એમના સ્વભાવથી પરિચિત છે, એમના વાલથી પરિચિત છે. 1965 થી શ્રેયસની સ્થાપના 7 શિક્ષકો દ્વારા કરવામાં આવી. આ શિક્ષક સંચાલિત શાળા છે, શિક્ષક વડે ઉજળી શાળા છે. આજે 123 ક્લાસની અંદર શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે ત્યારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ખૂબ મોડો કર્મચારી વર્ગ જોડાયેલો છે, ખભે ખભા મિલાઈને કામ કરે છે. ખાસ આ કાર્યક્રમ યોજવા પાછળનું મુખ્ય આશય એ છે કે એમને શબ્દો દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપીએ. છેલ્લા 9 વર્ષથી 5મી ફેબ્રુઆરી એ શ્રેયસ વિદ્યાલયનું શાળા દિન તરીકે ઉજવવામાં આવ્યો છે, અને તે પણ શ્રેયસના સંચાલક મંડળ, વાલી મિત્રો, વિદ્યાર્થીઓ, શિક્ષક ભાઈ બહેનો કે તમામનો એક મોટો સમૂહ ભેગું થઈ અને આયોજન કરે. શરૂઆત પદ્મશ્રી ડૉક્ટર ગુણવંત સાથી થઈ, એમને શ્રદ્ધાંજલિનો સૌથી પહેલો કાર્યક્રમ આપ્યો. પહેલે દિવસે પણ જે મહેમાનો, મિત્રો, વડીલો, સ્વજનો, શ્રેષ્ઠીઓ, મોભીઓ એ આજે પણ અહીંયા હાજર છે, ચિરાગભાઈ તો આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, અને બાળુભાઈ તો જાની સાહેબના ચહિતા છે, ભથ્થુભાઈ હફથી એડમિશન લેવા આવે એવા સંબંધ ધરાવે છે. મજાની વસ્તુ એવી છે કે સ્કૂલની અંદર, ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓ જે અત્યારે છે એ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. પછી ડૉક્ટર ભીખુભાઈ હોય કે કિરણ મોરે હોય કે શૈલેષભાઈ પટેલ ચેરિટી કમિશનરનો વકીલ હોય, આ બધા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. સંસ્થા સાચા અર્થનું શિક્ષણ વિકસી રહી છે. આજે ખાસ અમારા મહામંડળને માન આપીને પોલીસ કમિશનર સાહેબ પણ પધાર્યા છે, ત્યારે તો આંખ જ વધી જાય છે. વિજય શાહ જેવા ફોરેન્સિક એક્સપર્ટ્સ ડોક્ટર હોય તો વિષયને પ્રમાણસર મૂકવો પડશે. ખૂબ જ મોટી સંખ્યામાં મારા ઘણા મિત્રો વડીલો અહીંયા હાજર છે, ત્યારે હું તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શ્રેયસની અંદર વર્ષો વર્ષો સુધી નોકરી કરી ચૂકેલા શિક્ષકો પણ આજે અહીંયા આવે છે તો એ શિક્ષકો પણ અમને સન્માનિત લાગે છે. અલગ અલગ જગ્યાએથી પધારેલા, અલગ અલગ યુનિવર્સિટીમાંથી આવેલા વિદ્યાર્થીઓ, એમએસસી પીએચડીના વિદ્યાર્થીઓ જે અહીંયા સાંભળવા માટે આવ્યા છે, દૂર દૂરથી આવ્યા છે, ભરૂચથી, વલસાડથી, સુરતથી, તો ખાસ આજે ભાઈ શ્રી કરણનું એટલું ચોક્કસ કહીશ કે આવનાર દિવસોમાં આ વિદ્યાર્થીઓએ કોઈ દિશાનું પસંદગી કરવી હોય તો એને યોગ્ય માર્ગદર્શન મળે, કારણ કે છેલ્લા 100 વર્ષથી અમારું પરિવાર શિક્ષણ સાથે સંકળાયેલું છે. જાની સાહેબ એ પણ એક શિક્ષક હતા, અને મારા દાદા દાદી એ પણ પ્રાથમિક શાળાના ગાયકવાડી સરકારમાં શિક્ષક હતા, ને શિક્ષણની ધરોહર જો કોઈ સાચવી રાખવું હોય તો આવનાર પેઢીની અંદર કરણ અમારી સાથે છે. છેલ્લા 100 વર્ષથી શિક્ષણની સાથે જોડાયેલો અમારો પરિવાર આ જીવન શિક્ષક છે, ભવિષ્યની અંદર પણ અમે વધુ કામ કરવા માગીએ છીએ, સ્વચ્છ અને સરળ શિક્ષણ આપવા માગીએ છીએ, અને માજલપુરની અંદર છેલ્લા 50 વર્ષથી અહીંયા શૈક્ષણિક સંસ્થા ચાલી રહી છે. ત્યારે ખાસ
અમારી વિશેષ જવાબદારી બને છે કે હજુ આવનારી પેઢીની અંદર જે લાભ, જે સંયમ ને જે સંજોગથી શ્રેયસ ચાલે છે એવી જ રીતે કાર્યરત રહે. ધીરે ખૂબ મોટી સંખ્યામાં મિત્રો પધાર્યા છે ત્યારે ઘણા નામો મારાથી કદાચ રહેવામાં રહી પણ ગયા હોય તો અહીંયા જે મિત્રો આવ્યા છે એ બધાનું અમે સ્વાગત કરીએ છીએ, આમંત્રીએ છીએ. આભાર. એમની જે કક્ષા છે એની ભ્રમણ કક્ષાઓની વાત તો કરશે જ, પણ એમની જે કક્ષા છે અને હું એમના વિશે શું બોલીશ એમના પરિચયમાં, એ અમે બેઠા હતા એટલે જો પરિચય આપવા બી છીએ તો લગભગ અડધો કલાક તો એમાં જ વીતી જાય, પણ એમાંથી તમે કેટલું ઓછું કરી શકો એટલે મને આ પ્રયત્ન હું કરી રહ્યો છું. મને રાજેન્દ્ર શુક્લનો શેર યાદ આવે છે કે લો કરું કોશિશ ને ફાવે તો કહું, લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. તો મને કેવા શબ્દો સાંપડશે એ પ્રકારે હું એમની હું પરિચયનો કરાવું છું. મારે વાંચવું એટલા માટે પડશે કે આટલી જબરજસ્ત યાદદાસ્ત મારી નથી, પણ ડૉક્ટર કરણ જાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં એમણે BS કર્યું, જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી તેઓએ PhD કર્યું છે અને એસ્ટ્રોફિઝિસિસ્ટ બન્યા છે. એટલે મારી ઉંમર અને મારા આગળના જે ગુજરાતી મીડિયામાં ભણ્યા છે એમને આપણે ખગોળશાસ્ત્રી છે એવું કહી શકાય. આપણે એસ્ટ્રોફિઝિસિસ્ટો અમને અઘરું પડે. લાઇગો સાયન્ટિસ્ટ છે. લાઇગોનો અર્થ એવો છે કે લેઝર ઇન્ટરફેરોમીટર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી. આ ઓબ્ઝર્વેટરી છે USA છે અને બીજી ભારતમાં બનવાની છે, તો એના એ સદસ્ય છે. તો આપણે એમને ખરેખર તાળીઓથી વધારીએ કે આખો જે અભ્યાસ છે. ફોર્બ્સ મેગેઝિને એક યાદી બહાર પાડી, દર વર્ષે એ યાદી પાડે છે અલગ અલગ ક્ષેત્રોમાં. એવી રીતે 30 યુવાન વૈજ્ઞાનિકો જે 30 વર્ષથી નીચે હોય અને એવું લખ્યું છે એમાં કે જે લોકો દુનિયા બદલી શકે છે, દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે એવા 30 વૈજ્ઞાનિકોની યાદીમાં કરણ જાની છે. તો આપણા વડોદરાનું જે ગૌરવ છે એટલે આપણે જે રિયલ સેન્સમાં હીરો કહીએ છીએ એવા આ હીરો. આજે બધા એનો ઓટોગ્રાફ લઈ લેજો, પછી કાલે હાથમાં નહીં આવવાના, હું તમને કહી દઉં. કરણ જાનીનું જે પ્રાથમિક રિસર્ચ છે એ બ્લેક હોલને સમજવામાં અને બ્રહ્માંડની અંદર જે આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી છે એના પ્રયોગો કેટલા કેટલા પ્રકારે કરી શકાય એ વિષયોને કેન્દ્રમાં રાખીને આખી એમની PhDનું પ્રાથમિક ઢાંચો છે. 2017 ગુરુત્વાકર્ષણના અસ્તિત્વ વિશે જે નોબેલ પ્રાઇઝ મળ્યું એની જે સંશોધનની જે મદદનીશ ટીમ છે એમાં ડૉક્ટર કરણ જાની છે. બ્રહ્માંડના ક્ષેત્રમાં આપણે શું શું કરી શકીએ એ વિષય પર ચર્ચા કરવા માટે, આપણે એટલે આપણો દેશ, એ ચર્ચા કરવા માટે ડૉક્ટર કરણ જાનીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું અને એમને મળી આવ્યા. હાલ ને હાલની એના પહેલાં પણ એક પાછી બીજી ઘટના છે કે ફંડામેન્ટલ ફિઝિક્સ માટે અપાતો બહુ જ મહત્વપૂર્ણ એવોર્ડ અને બહુ જ મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સ દ્વારા એમને આપવામાં આવ્યો. CNN ન્યૂઝ દ્વારા એમને TED પર્સનાલિટી ઓફ ધ યર એમને ઘોષિત કરવામાં આવ્યા. આ મેં બહુ જ ટૂંકમાં જેટલું થઈ શકે એટલું મેં કર્યું છે અને હાલ તેઓ ગુજરાત ગવર્મેન્ટના એજ્યુકેશન પોલિસી એડવાઇઝર છે. હવે અહીંયા આપણે હું થોડો શ્વાસ ખાવા રોકાવું છું કારણ કે આ કરવું છે અને હવે બોલાવા બેસીશ તો વધારે થશે, પણ આપણે જાણીએ છીએ કે ભારતના પ્રથમ વૈજ્ઞાનિક ઈસવીસન 500 આસપાસમાં આર્યભટ્ટ થયા, જે નાલંદા યુનિવર્સિટીમાંથી ખગોળશાસ્ત્રનું જ્ઞાન મળ્યું. એટલે એ વખતે ખગોળશાસ્ત્ર આપણા નાલંદા ભારતમાં આપણે એ કરેલું અને એમણે આર્યભટ્ટી નામનો એમણે ગ્રંથ પણ લખ્યો.
અને પછી તો ભાસ્કરાચાર્ય પણ આવ્યા 1800 સાલમાં પણ એ આર્યભટ્ટના ગોત્રના છે સાયન્ટિસ્ટ એવું હું કહીશ કે એમનું ગોત્ર કયું તો કે આર્યભટ્ટનું ગોત્ર છે જે લેબોરેટરીની બિગ બે હવે હું એવું કહેવા જઈ રહ્યો કરણ જાની તો બોલશે જ અને એમનું એટલું બધું જ્ઞાન છે કે એમને અવઢવ તો હશે જ કે ક્યાંથી શરૂ કરવું આ લોકોને કેટલી સમજ પડશે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું નોલેજ કેટલું જબરદસ્ત છે મારી સાથે એટલે હું આપણે જે રીતે ચશ્માવાળાની દુકાનમાં જઈએ કે ભાઈ મને તમે મારા હું જોઈ શકું એવા મને ચશ્મા તો પહેલાં તો તમારા તમારી આંખને ટેસ્ટ કરે કે તમારી આંખ કેવી છે એ પ્રમાણે પછી તમને એ ચશ્મા આપે તો તમે જોઈ શકો એટલે આપણે આપણા જે આપણી જે બુદ્ધિની આંખ છે એ આપણે એમને બતાવીએ ભાઈ અમે ભાઈ સુધી આવેલા છે હવે તમે અમને ચશ્મા પહેરાવીને આગળનું બતાવો એવી રીતે હું એમને વાત કરીશ પણ વાત હું આગળ વધારું એના પહેલાં શ્રી ભીખાભાઈ રબારી અહીંયા મોજૂદ છે અને એમનું સ્વાગત કરવા માટે હું કમલભાઈને વિનંતી કરીશ કમલભાઈ અદ્રશ્ય બ્રહ્માંડની વાત છે દ્રશ્ય બ્રહ્માંડ અને અદ્રશ્ય બ્રહ્માંડ આપણા બ્રહ્માંડની અંદર 200 બિલિયનથી વધારે ગેલેક્સી છે એમાંની એક નાનકડી આપણે આકાશગંગા એમાં આપણું સૂર્યમંડળ પછી પૃથ્વી એવું બધું છે જે આપણે પડી ગયા એના પછી એમણે બ્લેક હોલની વાત કરી હવે બ્લેક હોલ અમે સમજવાનું શરૂ કર્યું ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે જેને તમે હોલ કહો છો એ હોલ છે જ નહીં હવે બ્લેક હોલ હોલ જ ના હોય તો પછી હોલ છે ના માટે કહો છો અમે તો ત્યાં જ કન્ફ્યુઝ થયેલા અને પછી આગળ બ્લેક હોલ વિશે પણ એટલું કહેલું કોઈએ કે ભાઈ બ્લેક હોલ એટલે શું કે તમે બધું સ્વાહા કરી જાય તમે કોઈ પણ વસ્તુને આમ કોમ્પ્રેસ કરી નાખો અને અંદરના બધા અણુઓમાંથી હવા વાળું કાઢી નાખો અને જે છેલ્લે માસ વધે ધેટ કેન બી કન્વર્ટેડ ઇન ટુ બ્લેક હોલ આટલા વ્યાખ્યાથી આપણને આગળ કશું આવડતું નથી પણ પછી અમારા મારા એક મિત્ર છે છગન ભગન તને ઓળખતા છો કદાચ તો એ છગનનું એવું કહેવું કે બ્લેક હોલ તો એટલું બળી નીકળી ગયો પછી એનું લગ્ન થયું અને પછી એની જે કંઈ પગાર વગાર હતો એ એની પત્ની સ્વાહા કરી જાય ત્યારથી એને પત્નીનું નામ બ્લેક હોલ પાડ્યું પણ આવી રીતનું પણ લોકોએ ગમત કરેલી પણ ન્યૂટને કારણ કે ગ્રેવિટેશનલ ઉપર પણ એ ચર્ચા કરી રહ્યા છે અને એવું કહેવાય છે કે ન્યૂટને એનું સફરજન પડ્યું અને પછી એમને વિચાર આવ્યો પણ આના પહેલાં પણ ઘણા લોકોના માથે પડેલા પણ એકચ્યુઅલી એ સફરજનના ઝાડની નીચે નહોતા બેઠા એ નારિયેળીના ઝાડ નીચે બેઠેલા એટલે આપણને કહેવા માટે આવી શકેલા ને એવું છગન તો કેવું છે પણ સૌથી પહેલું મેં કે મારા કહેવાય જે બ્રહ્માંડનો શબ્દ સાંભળ્યો હોય તો નરસિંહ મહેતાએ સંભળાવ્યો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવતું તેજમાં તત્વતું શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસ તો આ રીતે અમને નરસિંહ મહેતાએ બ્રહ્માંડના દર્શન કરાવેલા પણ ઓફિશિયલી ઓન રેકોર્ડ બ્રહ્માંડનું દર્શન કરનાર જો કોઈ હોય તો એ જશોદા માતા છે એ જ્યારે એમને બધું મોહ ફાડે છે કૃષ્ણનું અને પછી એમાં જશોદાને બ્રહ્માંડ દેખાય છે તો આવા બ્રહ્માંડની વાતો કરવા માટે હું કરણ જાનીને બોલાવું એક શેરથી મને અશોકપુરી ગોસ્વામીનો એક શેર યાદ આવે છે એ શેરથી હું એમને બોલાવીશ એમાં થોડાક ફેરફાર કરીને હું એમને કહું છું કે એણે એને જે બતાવ્યું તે બતાડ ને બ્રહ્માંડ જોવું છે કરણ મોઢું ઉઘાડ साइंटिस्ट एल्बर्ट आइंस्टाइन और वडोदरा के एक छोटे से घर के एक एवरेज स्टूडेंट में क्या कॉमन बात हो सकती है दोनों को तारे तकने का बड़ा शौक है डॉक्टर करण जानी रात के तारों को देखकर सिर्फ उन्हें तकते नहीं उनमें छुपे रहस्यों के हल भी ढूंढते हैं और आज उनमें से कुछ रहस्यों के जवाब वो हमसे शेयर करने वाले हैं जिंदगी की क्लास में मेरे साथ स्वागत कीजिए अमेरिका अटलांटा से आए 28 साल के वर्ल्ड फेमस astrophysicist Dr. Karan Jani ka Dr. Karan Jani Albert Einstein no ek quote che ke prashansa ane praise ni corruptible effect thi bachva mate
તમારે વધારે વધારે મહેનત કરવી પડે. એટલે હવે આટલા સરસ શબ્દો મારી માટે બોલાયા છે અમારા ટીમના રિસર્ચ માટે, એટલે હવે વધારે રાતો જાગીને અમારે બ્રહ્માંડને સમજવાનો પ્રયાસ કરવો પડશે. હું ખૂબ જ આભારી છું આપ સૌનો કે આપ અહીંયા તમારા ડે ટુ ડે લાઈફ, તમારી પ્રાયોરિટીઝને મૂકી આજે ખાસ વિજ્ઞાન પર વ્યાખ્યાન એક સાયન્સ લેક્ચર સાંભળવા તમે અહીંયા ઉપસ્થિત છો. આપણી સાથે ઓડિયન્સમાં ઘણા ડિગ્નિટરીઝ છે જેમને હું ખાસ થેન્ક યુ કહું છું કે તમે બધા અહીંયા આવ્યા. આ લેક્ચરમાં ઘણાને હું નાનપણથી ઓલમોસ્ટ જન્મદેવતાથી પણ ઘણાને ઓળખું છું. હું પર્ટિક્યુલરલી ખુશ છું કે અહીંયા ઘણા વિદ્યાર્થી જે આવ્યા છે સ્કૂલથી કોલેજથી, ઘણા બધા અલગ અલગ સિટીઝથી તમે આવ્યા છો. સુનિલ વાંચી છે જે હમણાં મળ્યા, સની જે સુરતથી એને એના બધા ટીમ આવી છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ કોલેજ MSU ગુજરાત યુનિવર્સિટી. સો ખાસ થેન્ક યુ, કારણ કે આ હું જે હમણાં થોડા 20-21 મિનિટ જે બોલીશ બ્રહ્માંડની વાત એ ખાસ તમારી માટે છે. કારણ કે કેવું છે કે બ્રહ્માંડને સમજવાનું જે ઓપન માઇન્ડ હોય એક અર્લી એજે તમે જ્યારે રાખો તો જ એમાં તમે એક્સેપ્ટ કરી શકો. નવા નવા વિચારો આવે તો પોતાનું માઇન્ડ ચેન્જ કરવામાં, અથવા તમે સવારની ચા પીવા જેવું છે, તમે સવારે રોજ ચા પીતા અને પછી તમને ડોક્ટર ભીખુભાઈ જ્યારે ટાઈમે કહે કે ચા ન પીવી જોઈએ કે એસિડિટી થશે તમને, પણ પછી તમે ના પડો કે ના ના ચા તમે રોજ પીએ છે એટલે પીવી જ પડે. એટલે વિજ્ઞાનની વાતો અમુક એવી છે, બ્રહ્માંડની ખાસ વાતો કે જે તમે ઓપન માઇન્ડ અર્લી જે રાખ્યું હોય તો જ તમે એક્સેપ્ટ કરી શકો, ધીરે ધીરે રોજ એને બદલવા. આઈ એમ વેરી ગ્લેડ કે તમે બધા સ્ટુડન્ટ્સ અહીંયા આવેલા છો. ખાસ એટલે કે તમારી જ માફક હું પણ ગુજરાતથી જ, ગુજરાતથી ગુજરાત સ્ટેટ બોર્ડનો જ સ્ટુડન્ટ છું. અને જ્યારે જર્નીની સ્ટાર્ટ કરી હતી ત્યારે સપના જે તમે જુઓ એને ના સમાજ સમજી શકતું હતું કે ના સમાજ જોતું હતું, પણ ખાલી તમારી જિજ્ઞાસા જ હોય કે જે પૂરી કરવા માટે તમે જર્નીની શરૂઆત કરો. ખાલી સપનાને જિજ્ઞાસાથી તમે વિચારો કે હું ધીરે ધીરે આગળ જઈશ, અને કોઈ સમજતું ના હોય એટલે તમે છે ને એ સપના ડંખ્યા હોય કેવી રીતે એનો જવાબ શોધો, ક્યાંથી જવાબ શોધો. હું જ્યારે અમારું ધોરણ 9માં કે 8માં હતો ત્યારે આપણા દેશના રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ વડોદરા એરપોર્ટ પર હતું કે થોડા સમય માટે તો પ્લેન જસ્ટ લેન્ડ થવાનું, અને ડોક્ટર કલામ ઓફકોર્સ લેજેન્ડરી હતા, સ્ટુડન્ટ સાથે જાય જ્યાં જાય ત્યાં વાત કરે. એટલે અમે સ્કૂલના અમુક છોકરાઓ એટલે ખાસ મહિના પહેલાથી અમે ટ્રેનિંગ કરીને કે એક પ્રાર્થના કરીશું, રાષ્ટ્રગીત કરીશું, ડોક્ટર કલામ અમારી સાથે ઇન્ટરેક્ટ કરવા ઊભા રહેશે. અને મને યાદ છે હું રોજ મહિના સુધી વારંવાર માઇન્ડમાં એનો એક ક્વેશ્ચન નો એ કરું કે કદાચ ડોક્ટર સાહેબ પૂછે અમને, તો હું મને પૂછું છે કે તમે તમિલનાડુના નાના ગામથી રોકેટ સાયન્ટિસ્ટ વર્લ્ડ ફેમસ બન્યા, એમાં તમને કેટલી બધી એવો વિચાર આવ્યો હશે કે એક ઓર્ડિનરી એન્જિનિયરિંગનો જોબ લઈ લો, ફેમિલીથી પ્રેશર હશે, પોતાને પ્રેશર હશે, છતાં તમે બધું કેવી રીતે રોકી શક્યા અને ઠીક સુધી ત્યાં જમે જે ગાય જમી સુધી ગયા. જે દિવસે સવારે આવવાના હતા એ ટ્રેન લેન્ડ થવાનો તમે બધા ત્યાં હતા, અને પછી ન્યૂઝ મળ્યા કે ડોક્ટર કલામનો ટ્રેન નથી ઉતરવાનો. ઓફકોર્સ આ બધા પછી થોડી નિરાશા સાથે પાછા ગયા, પણ એટલી નિરાશા પણ નથી કારણ કે એમને એક ધક્કો મારા જેવા લાખો વિદ્યાર્થીઓને આપ્યો કે સાયન્સ અને રિસર્ચ અને ઇનોવેશનમાં પણ તમે તમારું કરિયર બનાવી શકો, એના માટે તમે કેટલા પણ નાના ગામથી હો કે શહેરથી હો, એ જે એમને વિંગ્સ ઓફ ફાયર આપી અમને એની એનો પ્રોડક્ટ હું છું આજે. અને આઈ હોપ કે એ સેમ વિંગ્સ ઓફ ફાયરમાં આપના જનરેશનના સ્ટુડન્ટ્સ જે તમે અહીંયા બેઠા છો એ તમે એને આગળ લઈ જઈ શકો. સો થેન્ક યુ. તો પર્ટિક્યુલરલી બીજું થેન્કફુલ છું કે અહીંયા આપણી સાથે વાલી મિત્રો છે અને સ્કૂલના શિક્ષક છે,
કારણ કે જે શિક્ષક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ એ જે ટ્રાયંગલ ત્રિકોણ બનાવે છે એના એરિયાની અંદર જ આખા સમાજનો બધો જ વિકાસ લખેલો છે. સમાજમાં કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય પણ જાઓ, કોઈ પણ ફિલ્ડ કરો, આ એરિયા જે થાય શિક્ષક સ્ટુડન્ટ અને વિદ્યાર્થી અને તમારા પેરેન્ટ્સનો એના કારણે જ થયો છે. અને જેવી રીતે ટ્રાયંગલ ના બધા ખાના તમે જ્યારે ભેગા કરો એંગલ્સ, હવે એક એંગલ 180 ડિગ્રી થાય, હવે એ પછી તમે 100 વર્ષ પહેલાં દોર્યું હોય કે 100 વર્ષ પછી દોરો, અર્થ પર દોરો કે માર્સ પર દોરો, જેવી રીતે એ બ્રહ્માંડનું એક ફંડામેન્ટલ ફેક્ટ છે, ફંડામેન્ટલ ટ્રુથ છે. એવી જ રીતે એક આપણા વાલી, આપણા શિક્ષક અને આપણા સ્ટુડન્ટના કારણે જ આપણે જેટલું બ્રહ્માંડ આગળ સમજશું, સમજતા રહીશું એમના કારણે જ છે. સો થેન્ક યુ સો મચ, તમે ખાસ અહીંયા તરંજણ છો. સો આ તો મારો લેક્ચરનો વિષય છે બ્રહ્માંડ મારી દ્રષ્ટિએ. હવે આમાં છે ને એક ટેકનિકલ કોન્ટ્રાડિક્શન છે, કારણ કે મનુષ્યની દ્રષ્ટિએ તમે ખાલી થોડુંક જ બ્રહ્માંડ જોઈ શકો. તમે પૃથ્વીના કોઈ પણ ભાગમાં હો, કોઈ પણ ક્યારે પણ કોઈ પણ કન્ટ્રીથી જુઓ, બહુ બહુ તો તમને ખાલી 5000 જેવા તારા દેખાય. અને મુખ્ય કારણ એ છે કે મનુષ્યને બ્રહ્માંડને સમજવાની કંઈ ખાસ કોઈ જરૂર નથી. આમ તમે વિચારો કે આપણી બાયોલોજિકલ લાઈફ અહીંયા ઇવોલ્વ થઈ તો આપણી જે આપણી ઇન્સ્ટિંક્ટ્સ છે, આપણને જેટલી જરૂરિયાત છે એમાં શું હતું કે આપણે આપણી બોડીને સસ્ટેન કરીએ અને આપની આપણી જનરેશનમાં લાઈફ કન્ટિન્યુ કરતા રહીએ. હવે એની માટે તમે તારા જો ના જો બહુ ખાસ જરૂર નથી. પણ આપણે એટલે જેટલું પણ બ્રહ્માંડ હવે સમજીએ છીએ આજની તારીખમાં, એનું કારણ ખાલી મેથમેટિક્સ, જે ગણિત અને આપણે જે જે ટેકનોલોજી કરી તે છે. જેવી રીતે એક્સરે, ધારો કે આપણે અત્યાર સુધી એક્સરે નહોતું સુધારવા, ત્યાં સુધી ખબર નથી કે આપણું આંખ બંધ કરીને આજે પણ પોતાને પૂછો કે લીવર ક્યાં અને કિડની ક્યાં, તો લોકોને ખબર નથી, રાઈટ? એટલે જ્યારે એક્સરેની ટેકનોલોજી આવી ત્યારે આપણે બધું જોઈ શકીએ. ઇન્ફ્રારેડ કે રેડિયો વેવ્સ આવ્યું, એના પરથી તમે 1000 કિલોમીટર દૂર એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે. આ બધી વસ્તુઓ જે આપણી ટેકનોલોજી નથી ત્યાં સુધી નહોતા જાણ્યા, સેમ એવી રીતે જ્યારે આપણે એક્સરે અને રેડિયો બ્રહ્માંડથી આવતી જોઈએ તો હજારો તારા નહીં, કરોડો તારા નહીં, હજારો કરોડો તારાની તમને એકચ્યુઅલી પોપ્યુલેશન દેખાતું થાય. ટેકનોલોજી તમને એવી રીતે ધીરે 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 બ્રહ્માંડ સમજાવે છે. આમાં એક મૂળ ફિલોસોફિકલ પોઈન્ટ છે કે બ્રહ્માંડ માટે પછી મનુષ્ય જીવ આટલું ક્યુરિયસ કેમ છે? આખા તારા માટે ક્યાં પણ કોઈ પણ જોવે, સમજ તમારા મનમાં તમારા પોતાના અસ્તિત્વ માટેના પ્રશ્નો શરૂ થઈ જાય. હવે તમે, અને એવું છે ને કે રાતના તારે કુદરતનું સાયલેન્ટ ફિલ્મ છે જે તમે તમારા ટોપ પ્રાઇઝર ડુપ્લેક્સ ઘરના એનાથી ટેરેસથી જુઓ કે કોઈ ગરીબ ઝૂંપડપટ્ટીની બહારથી જુઓ, કોઈ સમૃદ્ધ રાષ્ટ્રમાંથી જોવે કે કોઈ વોર અફેક્ટેડ કન્ટ્રીમાંથી જોવે, સૌને જ્યારે તમે તારા જોવો છો ત્યારે તમારી રોજે રોજની જે જીવનની મૂંઝવણ હોય છે તમે મૂંઝવણને પાછળ મૂકી અને વિચારોના વૃંદાવનમાં ખોવાઈ જાઓ છો. છેલ્લા આપણા 100 થી 150 વર્ષના ઇતિહાસમાં આપણું એટલું કન્ફર્મ સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે બ્રહ્માંડ એટલું વિશાળ છે કે આપણે કચ્છનું રણ, અગર આખું બ્રહ્માંડ હોય તે રણનો તમે એકણ વેદીનો ઉંચકો એના કરતા પણ નાનું આપણી પૃથ્વી છે આ બ્રહ્માંડમાં. આપણે મનુષ્યની જિજ્ઞાસા ટેકનોલોજી ગણિત અને આપણે હવે આટલું વિશાળ બ્રહ્માંડ છે કે જેમાં આપણું અસ્તિત્વ તો ના જેવું છે, પણ આપણે બ્રહ્માંડને છતાં કેમ સમજી શકીએ છીએ? કારણ કે ઓફકોર્સ આપણે વિજ્ઞાન કરતા રહીએ, મોર ઇમ્પોર્ટન્ટલી વિજ્ઞાન જનરેશન ટુ જનરેશન કન્ટિન્યુ કરતા રહે. શિક્ષક સ્ટુડન્ટને ભણાવે, સ્ટુડન્ટ આગળ જઈને વૈજ્ઞાનિક થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, પણ વિજ્ઞાનનો પ્રોસેસ જે સાયન્ટિફિક પર્સિસ્ટન્ટ છે એ આપણે સદીઓ સુધી થોડી 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 રીતે કન્ટિન્યુ કરતા રહ્યા
એટલે હવે આપણી પાસે એક ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ છે બ્રહ્માંડનું. અને આપણે એક્ઝેક્ટ ખબર છે કે બ્રહ્માંડની ઉંમર છે 1380 કરોડ વર્ષ. હવે હું તમને કહેવા માટે એવું પણ કહી શકત કે ખાલી 1400 કરોડ છે કે કરોડો વર્ષ છે, બેમાંથી કંઈ પણ કહેત તો આજના લેક્ચરમાં હું ખાસ ફરક નહોતો પડવાનો. પણ તમને ખાસ કહું છું 1380 કરોડ વર્ષ કેમ, કારણ કે આપણે એ એક્યુરસી સાથે ખબર છે કે બ્રહ્માંડ સાચે આટલું ઉંમરવાળું છે. અને આ કંઈ કવિ વિજ્ઞાન કે સુડો સાયન્સ નથી, હોમિયોપેથી કે પેલું ઘરમાં પિરામિડ મૂક્યું એના જેવું, આ એક્ચ્યુઅલ સાયન્ટિફિક પ્રોસેસ છે. અને આથી 100 વર્ષ પછી બીજી 100 નવી ટેકનોલોજી ઇન્વેન્ટ થશે, છતાં પણ આ નંબર નથી બદલાવાનો. ખાલી આમાં એડ થશે કે કેટલા મહિના કેટલા દિવસ કેટલી સેકન્ડની ઉંમર છે, પણ 1380 કરોડ વર્ષ બ્રહ્માંડની ઉંમર છે એ સત્ય છે. હવે આટલું મોટું બ્રહ્માંડને એક સમજવાની એક એનોલોજી એ છે કે ધારો કે આપણે આપણી પૃથ્વી સમજવી હોય તો એક રેફરન્સ પોઈન્ટ શું છે કે આપણા ઘરનો એક્ઝેક્ટ એડ્રેસ શું છે, કે આપણે કયા રાજ્યમાં રહીએ છીએ, કયા સિટીમાં રહીએ છીએ, કયા ઘરનો નંબર છે, ઘર કેવું છે. એટલે મારો એક બ્રીફ પ્રયાસ છે કે હું તમને બ્રહ્માંડની થોડી ઇન્ટ્રોડક્શનમાં સારી એવી આપણને મળી ગઈ છે બ્રહ્માંડના સ્કોપની. એટલે 30 વર્ષમાં આપણે જે 100 વર્ષનો ઇતિહાસની અમુક વાતો છે એ થોડીક કરી દઉં છું. અગર આપણી પૃથ્વી, સપોઝ આપણી પૃથ્વી આપણા ઘરનો રૂમ છે, તો ચંદ્ર આપણા રૂમનું કબાટ જેવું છે બરાબર સાઈઝ પ્રમાણે. હવે એ કબાટ છે ને ભીત પર લાગ્યું હોય એટલે કેવું કે તમને કબાટમાં ખાલી દરવાજો જ દેખાય, કબાટની પાછળની બાજુ ન દેખાય. એના જેવું ચંદ્રની તમે એક જ સાઈડ જુઓ છો, એની પાછળની સાઈડ તમને કદી નથી દેખાતી, રાઈટ? હવે એ કબાટ ગોદરેજનું હોય કે કાર્પેન્ટરે ઘરે બનાવ્યું હોય એનાથી તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાતી નથી. એવી જ રીતે ચંદ્રનું ગ્રહણ થાય કે બીજો કોઈ ગ્રહણ થાય એનાથી તમારા પર કંઈ ખાસ બહુ ફરક પડવાનો નથી, રાઈટ? એક આ વાત. આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરનું નામ છે સૂર્યમંડળ. એ ઘરનો લિવિંગ રૂમ સૂર્ય છે. અને ઘરમાં 8-9 રૂમ છે, એમાં જે માસ્ટર બેડરૂમ છે જેને આપણે જુપિટર કહીએ. હવે જુપિટર આપણા પૃથ્વીવાળા રૂમથી 1300 ગણો મોટો છે, એટલે ક્લિયરલી ઘરમાં આપણે સૌથી ફેવરેટ નથી, બરાબર? આપણું જે નેબર ઘર છે બાજુવાળું એ જોઈન્ટ ફેમિલી છે, ટ્રિપલ સ્ટાર સિસ્ટમ, એટલે 3 સ્ટાર સાથે છે, આલ્ફા સેન્ટોરી કહેવાય. જેવી રીતે સૂર્ય આપણા લિવિંગ રૂમથી સૂર્યથી પૃથ્વીને આવતા લાઇટને 8 મિનિટ થાય, અને બ્રહ્માંડમાં લાઇટથી વધારે ફાસ્ટ કશું જતું નથી એવું આજની તારીખમાં આપણને ખબર છે. મારી અંદરનો વૈજ્ઞાનિક કહે છે કે આથી 100 વર્ષ પછી પણ આ વસ્તુ સત્ય છે, પણ બિકોઝ આપણે એબ્સોલ્યુટ ટ્રુથમાં વાત ના કરવી જોઈએ વૈજ્ઞાનિક તરીકે. કેવું છે કે અત્યારની બેસ્ટ થિયરી જે આપણી છે, જે આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી, એના પ્રમાણે આ આપણું કરંટ અન્ડરસ્ટેન્ડિંગ છે કે લાઇટથી વધારે ફાસ્ટ કશું નથી જતું. તો બાજુવાળાના ઘરમાં આપણે અગર લાઇટ મૂકવી હોય ત્યાંથી લાઇટથી સિગ્નલ આવે તો 4 વર્ષ થાય. એટલે તમે અત્યારે એવું કહો કે તારે ત્યાં બાજુમાં ખાંડ છે તો 4 વર્ષ પછી એનો જવાબ આવશે, રાઈટ? તમારા બાજુમાં નેબર પાસે. હવે આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરનું નામ છે મિલ્કી વે, કે પછી ગુજરાતીમાં તારામંડળ. આપણે શહેરના થોડા મકરપુરા જેવા એરિયામાં રહીએ છીએ, એટલે થોડુંક સિટી સેન્ટરથી દૂર અલકાપુરી જેવા એરિયામાં નથી રહેતા. અને ત્યાં આપણા જેવા 1000 કરોડ ઘરો, 1000 કરોડ તારાઓ છે સૂર્ય જેવા. એટલે સૂર્ય જેવા એટલે દર તારાના લગભગ દર ઘરમાં રૂમ છે, એટલે દર તારાના પ્લેનેટ્સ. એટલે આપણા ખાલી સિટીમાં 1000 કરોડ તારા છે. હવે અમુક તારા આપણા જેવા છે, આપણા જેવા સિમ્પલ ડુપ્લેક્સ, નાનો ઉપડો સૂર્ય, અમુક 9 બેડરૂમનું ઘર. જ્યારે અમુક તારા એકદમ મોટા આપણા સિંદ્રોડના ફાર્મ હાઉસ જેવા છે.
આપણી મિલ્કી વે સિટી ખૂણાથી લાઇટ મોકલે, એટલે સમજો કે મકરપુરાથી લાઇટ મોકલવી છે તમને વાગોડિયા સુધી, તો લાઇટ ને પહોંચતા 1,00,000 વર્ષ થાય, એટલે થોડીક વારથી આમ લાઇટ જાય એક છેડેથી બીજા છેડે, તો ત્યાં સુધી તો મનુષ્યનો આ પૃથ્વી પર ત્યારે જે જે રીતે આપણે અત્યારના મનુષ્ય સમજે છે એવો તેનો જન્મ પણ નહોતો થયો. એટલે તમને અમુક વાર આપણે પૂછે કે અચ્છા આટલા મોટા સૂર્યમંડળ છે, આટલા બધા તારા છે, તો આપણા જેવા જીવ હશે ને? હા હશે જ, અને એ પણ આપણા જેવા જ એકલા છે, એ પણ સિગ્નલ મૂકે તો પણ વર્ષો સુધી સિગ્નલ આવતું નથી. અચ્છા આપણા બાજુનું શહેર જે છે, આપણું શહેર છે તારામંડળ મિલ્કી વે ગેલેક્સી, રાઈટ? આપણું બાજુનું શહેર છે અમદાવાદ જેવું છે મોટું, એમાં પણ લગભગ 1,000 કરોડ જેવા તારા છે, અને અગર બાજુના શહેરમાં લાઇટને પહોંચવું હોય, અગર લાઇટ એટલે વાપરું છું ડિસ્ટન્સ નહીં, કારણ કે અગર લાઇટથી વધારે પાસ ના જાય તો પછી આપણે ખાલી એટલી જ રાહ જોવા છે કે લાઇટ નહીં કે જોઈએ કે ક્યારે પાછી આવશે, બરાબર? તો લાઇટને ત્યાં પહોંચતા 25,00,000 વર્ષ થાય, પછી આપણે બાજુની સિટી સુધી જ પહોંચ્યા છે, રાઈટ? હવે ઇન બિટવીન કેવું છે કે જે રીતે વડોદરાથી અમદાવાદ જઈને વચ્ચે નડિયાદ આણંદ જેવા નાના નાના શહેર આવે, એમાં વચ્ચે બી સેટેલાઇટ ગેલેક્સી આવે છે. સેટેલાઇટ ગેલેક્સી જે રીતે આપણો એક જિલ્લો હોય, જિલ્લા સાથે કદાચ કનેક્ટેડ હોય, ત્યાં સેટેલાઇટ્સ પણ કનેક્ટેડ હોય. આપણું જે રાજ્ય છે બ્રહ્માંડની, આપણે જે અત્યારે ઇન્ડેક્સની વાત કરીએ છીએ, જે રીતે આપણું ગુજરાત છે, એવું બ્રહ્માંડમાં જે આપણું રાજ્ય છે જેને આપણે એક લોકલ ક્લસ્ટર કહીએ, એમાં 54 ગેલેક્સી, એટલે 54 શહેર આપણા છે. અગેન, દર શહેરમાં 1,000 કરોડ તારા છે, 1,000 કરોડ તારામાંથી એક તારો જેને આપણે ઘર કહીએ આપણું સૂર્યમંડળ છે. અને જે કન્ટ્રી એનું નામ એકચ્યુઅલી વર્ગો ક્લસ્ટર છે, એ કન્ટ્રી જ્યાં આપણે જોઈએ છીએ એમાં આપણા જેવા 100 રાજ્ય છે, 100 રાજ્ય, એટલે ટોટલ તમે જો કે આપણા કન્ટ્રીમાં કેટલી મેટ્રો સિટી, જે બ્રહ્માંડની કન્ટ્રીની વાત કરીએ એમાં ટોટલ 3,000 તારામંડળ જેવી કન્ટ્રી છે. અને જે કોન્ટિનેન્ટમાં આપણે જે રહીએ છીએ, જે રીતે આપણે આને એશિયા કહીએ, એટલે બ્રહ્માંડના મેપમાં જે આપણો કોન્ટિનેન્ટ છે, લોકલ સુપર ક્લસ્ટર કહેવાય, ત્યાં આપણા જેવી 100 કન્ટ્રીઝ છે. 100 કન્ટ્રીઝ એટલે આપણા વડોદરા જેને કહીએ કે જે મિલ્કી વે જેવી 30,00,000 શહેર એવા એમાં છે. હવે હું નંબર બોલું છું એટલે અમુક વાર એવું લાગે છે આ હવે 30,00,000 કોણે ગણવા બેઠા, તો એકચ્યુઅલી કોઈ ગણવા નથી બેઠો એક્ઝેક્ટ, પણ સ્ટેટિસ્ટિક્સ જેટલું આપણે સમજીએ એના પરથી જે રીતે પેલું એવોગાડ્રોસ નંબર છે, રાઈટ, જે 11-12માંની કેમેસ્ટ્રીમાં ભણતા, કોઈ 10^23 મોલેક્યુલ્સ ગણવા નથી બસ, પણ બિકોઝ તમે કેમેસ્ટ્રીને અન્ડરસ્ટેન્ડ કરો છો, તમને પ્રોસેસીસ ખબર છે, લાઇટ કેટલી આવે છે, કેટલી લાઇટ આવે છે, એક તારો પર આટલી લાઇટ ફેંકે તો આટલી લાઇટ આવે છે, તો કેટલા તારા હશે એ તમે એક્ઝેક્ટ એમાં એક અપ્રોક્સિમેટ કાઉન્ટ કરી શકો, ઓર્ડર્સ ઓફ મેગ્નિટ્યુડ કે આટલા તો હશે જ. હવે 30,00,000 એક હોય કે 30,00,000માં એક ઓછું હોય એ ચાલે, એનાથી બહુ સત્યમાં ફરક નથી પડતો, રાઈટ? સત્ય એક એપ્રોક્સિમેટ ક્વોન્ટિટી છે જેને સ્ટેટિસ્ટિકલી તમે આન્સર કરવાનો પ્રયત્ન કરો. પછીથી કોઈ તમને પૂછે કે આ રૂમમાં ટેમ્પરેચર કેટલું છે, તો કે 27 ડિગ્રી છે. એકચ્યુઅલી એ સત્ય નથી, 27.1 પણ હોય નહીં, પણ અલગ અલગ હોય, સો સત્ય હંમેશા એક અપ્રોક્સિમેટ ક્વોન્ટિટી. આવું જે કોન્ટિનેન્ટ જેમાં આપણા જેવા 30,00,000 શહેર છે કે જેવું, એવું જ હમણાં એક બીજું કોન્ટિનેન્ટ શોધાયું જેનું નામ છે સરસ્વતી સુપર ક્લસ્ટર. કોઈકે કદાચ ન્યૂઝમાં વાંચ્યું હશે, આપણા પુણેના સાયન્ટિસ્ટ એસ્ટ્રોફિઝિસિસ્ટ જે છે, મારા કલીગ્સ પણ છે, એ લોકો એ ક્લસ્ટર શોધ્યું, એટલે બાજુનું કોન્ટિનેન્ટ જોયું. હવે આ ખાસ એટલે હું કહું છું આ બધું પોસ્ટલ એડ્રેસ, કારણ કે લાઇકોની જે અમે ડિસ્કવરી કરી, જે બે બ્લેક હોલ અથડાયા, બે બ્લેક હોલ અથડાવાથી તરંગ આવ્યા, તરંગ અહીંયા સુધી પહોંચે, એ જે રીતે એશિયા હોય ને યુરોપથી આવે, એટલે આવતા 150 કરોડ વર્ષ થયા સિગ્નલને આવતા. 150 કરોડ વર્ષ પછી સિગ્નલ આવું પૃથ્વી પર રહ્યું, પૃથ્વી પર 1/2 સેકન્ડ માટે રહ્યું, 1/2 સેકન્ડના સિગ્નલમાંથી અમે બધું જેટલું ડાયસેક્ટ કરી શકીએ કે ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું,
અને અમે કહી શકીએ કે ના 750 કરોડ વર્ષ પહેલા આ ત્યાં આવ્યું, એની માટે આ સદીની સૌથી મોટી શોધ છે. કારણ શું, કેવી રીતે ખબર છે મને છે, કારણ કે કોઈ પણ વસ્તુ જેની બ્રહ્માંડમાં વજન હોય
અને બ્રહ્માંડનો કયો ફોર્સ અસર કરે? ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ. કારણ કે એ વસ્તુનું ગુરુત્વાકર્ષણ બે ગેલેક્સી જ્યારે ઊભી હોય, એટલે ગેલેક્સી બે એકબીજાના નજીક આવતી હોય ધીરે 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 કરીને, તો નજીક કેટલી સ્પીડે આવે છે, કેટલું માસ હોય એ પ્રમાણે. પણ અગર એના કરતાં ઇન્વિઝિબલ માસ ફરતું હોય તો એ કોઈ ઘણી ફાસ્ટ નજીક આવે. અને આ તો એક પદ્ધતિ છે. આવી બીજું તમને પાંચ પદ્ધતિ ગણાવ જેના પરથી આપણને ખબર છે કે આવું ઇનવિઝિબલ મેટર. હવે ઇનવિઝિબલ એટલે છે કારણ કે ઇનવિઝિબલ તો ઘણું છે. આ રૂપમાં તાપ છે, તાપનું રેડિયેશન પણ ઇનવિઝિબલ છે, પણ એને આપણે સમજાવી શકીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તરીકે. કારણ કે કોઈ પણ વસ્તુ જેમાં ઇલેક્ટ્રોન, આ બધા શબ્દો છે ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એને તમારે પોતે પર્સનલી અનુભવાય તો કેવી રીતે કરવાનું કે તમારી બોડી છે, બોડીમાં સેલ છે. સેલ જે આપણે લાગે સૌથી નાની વસ્તુ છે, એ સેલમાં પણ કરોડો મોલેક્યુલ્સ હોય. કરોડો મોલેક્યુલ્સમાં 100 કે 1000 કે જેવા પણ મોલેક્યુલ્સમાં એની અંદર ઇલેક્ટ્રોન્સ કે પ્રોટોન હોય. ઇલેક્ટ્રોન સૌથી નાની વસ્તુ લગભગ જે આપણા બ્રહ્માંડને અસર કરે છે. એવા ઇલેક્ટ્રોન નથી આ મેટરમાં, અને અગર ના હોય તો સીની બની છે આ મેટર, અને એ નથી ખબર એટલે એને ડાર્ક મેટર કહે છે. હવે આ વસ્તુ પણ 2005-06 સુધી કન્ફર્મ થઈ ગઈ. 2011 માં જે રીતે આ લાઇગોની અત્યારના ડિસ્કવરી થઈ, અને હું આપણે સૌ સાથે આ વાત કરું છું, અને આપણને ખબર છે કે મનુષ્ય ઇતિહાસમાં જે ગણીને 3-4 મેજર ફીટ છેલ્લા 100 વર્ષની છે, જેવી રીતે 1 ફીટ શું છે તો આપણે ચંદ્ર પર ઉતરી ગયા, બીજી ફીટ શું છે તો આપણે એક ડેવલપિંગ નેશન, લિમિટેડ સાયન્સ અને ટેકનોલોજી ફંડિંગ હતું તે વખતે, છતાં પણ મંગળ પર ફર્સ્ટ ટ્રાઈમાં ઇસરો પહોંચ્યું. એ બધા અમુક જ વસ્તુ છે જે માનવ ઇતિહાસમાં માઇલસ્ટોન્સ છે. એમાંથી બીજું માઇલસ્ટોન 2011માં સાયન્ટિફિક, તમે તારા વિચારો કે આખું બ્રહ્માંડ બધા તારા બધું છે, હજારો કરોડો તારા, હજારો કરોડો ગેલેક્સી, તો બધી જ વસ્તુને અગર ગુરુત્વાકર્ષણ ખેંચે તો બધું ધીરે 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 નજીક આવી જતું. ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડનો સૌથી ફંડામેન્ટલ ફોર્સ છે. અગર એક તારો બીજો તારાને ખેંચે તો પેલો એની પાસે જ આવે ને, કશું એને રોકે. પણ એવું થયું છે, અને હવે એવું આપણને કન્ફર્મ ખબર છે કે બ્રહ્માંડમાં જે રીતે પેલું બલૂનમાં કોઈ હવા પૂરે, રાઈટ, તો બલૂનનું કેવું ધીરે 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 રેડિયસ વધે. એટલે અગર બલૂન પર 2 ડોટ હોય, એ 2 ડોટ વચ્ચેનું અંતર વધે, બરાબર, કારણ કે કોઈ અંદર હવા પૂરી રહ્યું છે. અચ્છા, હવા પૂરવા માટે કોઈ મહેનત પણ કરે છે તમે? એવી જ રીતે બ્રહ્માંડમાં કોઈક ખાસ મહેનત કરી રહ્યું છે બધી વસ્તુને દૂર ખેંચવા માટે. અને આ કોઈ સાયન્સ ફિક્શન નથી કહેતો, આ કોઈ એવી મૂવીની વાતો નથી કે નવલકથા નથી, આ એક્ચ્યુઅલ હકીકત છે, વૈજ્ઞાનિક સત્ય છે આ બધી વસ્તુ. કે કઈ વસ્તુ છે જે બ્રહ્માંડમાં મહેનત કરે છે દૂર ધીરે ધીરે બધું ખેંચવા માટે, અને એની એ એનર્જી આપણી બધી એનર્જી ભેગી કરો એના કરતા 70% વધારે છે, એને ડાર્ક એનર્જી કહેવાય. એ ડાર્ક એનર્જી વિજ્ઞાનનો અત્યારના જે સૌથી મોટો ઓપન ક્વેશ્ચન છે કે કેમ આપણા બ્રહ્માંડમાં ડાર્ક એનર્જી છે, ડાર્ક મેટર, ડાર્ક એનર્જી. અને આ જે તો ડાર્ક છે ને, કે જ્યાંથી કશું નથી નીકળતું, એને સમજવા માટેનો એકમાત્ર પ્રયાસ જે આજની તારીખમાં આપણને ખબર હોય તો એ ગુરુત્વાકર્ષણ તરંગ, એને ગ્રેવિટેશનલ વેવ્સ કહેવાય. એટલે આ ડિસ્કવરી આટલી અહમ છે કે આટલી એનો તમે ફ્યુચરમાં એને સમજી શકો. અચ્છા, મને એટલું ખબર છે કે એઝ અ સાયન્ટિસ્ટ મારા લાઈફમાં, અને દેટ મીન્સ આપણે લગભગ રૂમમાં બેઠેલા બધાની જ લાઈફમાં, આ બંને વસ્તુમાંથી કોઈ વસ્તુનું સોલ્યુશન આવવાનું નથી. ડાર્ક એનર્જી આપણી આજે નહીં, આપણી 1 પેઢી 2 પેઢી પછી તમે કદાચ સમજી શકો. પણ તમે જ્યારે વિચારો કે 1965માં, રાઈટ, આ શ્રેયસ વિદ્યાલય જ્યારે ખુલી ત્યારે જે પહેલી બેચ આવી, એ પહેલી બેચ ને જ્યારે એ સમયનું જે બ્રહ્માંડનું અન્ડરસ્ટેન્ડિંગ હતું ત્યારથી લઈ ને મારા જેવું જે 2006માં પાસ આઉટ થયું, પછી તે ગ્રેવિટેશનલ વેવ્સ શોધવામાં સાથે હતા, કેટલું બધું વધી ગયું બ્રહ્માંડને સમજવાનો પ્રયાસ.
આથી થોડા 100-500 વર્ષ પહેલા તો આપણે નોટ ઇવન 500 એનાથી પણ નજીક સુધી તો આપણે એવું હતું કે બ્રહ્માંડમાં ખાલી 5000 તારા જ છે, કારણ કે તમે એટલા જ આંખેથી જોઈ શકતા હતા, તમારી દ્રષ્ટિ એટલું જ તમને કહેતી હતી. પણ છતાં પણ હવે આપણે ખબર છે કે આવા કરોડો તારાઓ કરોડો ગેલેક્સી છે. સેમ રીતે આવનાર સાયન્ટિસ્ટ જે અહીંયા છે એ જ્યારે તમે સાયન્ટિસ્ટ બનશો, તમારા પીએચડી સ્ટુડન્ટ ના પીએચડી સ્ટુડન્ટ કદાચ આ વસ્તુ ઇવેન્ચ્યુઅલી સોલ્વ કરી શકે. અને એ વસ્તુ રિમાઇન્ડર છે કે કેટલું અગત્ય છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, ભલે સ્કૂલ હોય કે કોલેજ હોય, એને અહીંયા રહેવામાં. હવે છે ને ફિલોસોફિકલ પોઈન્ટ છે કે હવે કેમ સમજો. હવે જ્યારે હું તમને કહી ચૂક્યું છું કે હજારો એવા તારા છે, આપણો નાનકડો રૂમ છે, રૂમના ટેબલ પર જ આપણે છે, તો કેમ આટલી બધી મહેનત કરો બ્રહ્માંડને સમજવાની? કારણ કે અગર હું કાલ ઉઠીને પેપર પબ્લિશ ન કરું તો પણ આપણે કહું બ્રહ્માંડને કોઈ ફરક નથી પડવાનો. કાલ ઉઠીને અગર આપણે આખું પૃથ્વી ફૂટી પણ જાય તો માર્સ સુધીની વેવ્સ પણ નથી પહોંચવાની, રાઈટ? એટલું નાનું આપણું અસ્તિત્વ છે. પણ અગર હજારો સાયન્ટિસ્ટ રોજ રાતો જાગીને ના ભણ્યા હોત, વધારે બાઉન્ડ્રી પુશ ન કરી હોત, તો આજની તારીખમાં પણ આપણે એવું જ હોત કે પૃથ્વી બ્રહ્માંડનું સેન્ટર છે. અને અલગ અલગ, રાઈટ? ઇટ્સ નોટ જસ્ટ કે વૈજ્ઞાનિક, એક શિક્ષકે પણ રોજ સમયસર ક્લાસમાં કેમ જવું પડે, કારણ કે શિક્ષક પણ એક શિક્ષક, એક સ્ટુડન્ટ પણ, સ્ટુડન્ટે રોજ હોમવર્ક કેમ કરવું પડે, કારણ કે એ આગળ કન્ટિન્યુ કરી શકે. એક સમાજ, એક ગવર્મેન્ટ વિજ્ઞાનમાં ફંડ કેમ કરે ટેક્સપેયરના પૈસા, કારણ કે આ નોલેજ ધીરે ધીરે પુશ થાય. એક સારા પોલિટિશિયન, આઈએએસ ઓફિસર્સ, આઈપીએસ ઓફિસર્સ સારી સારી પોલિસીસ કેમ બનાવે, કારણ કે કન્ટ્રી ગવર્ન સારી રીતે થાય. અને એક આર્મી ઓફિસર, જે આર્મી તમારી બહાર ઊભી હોય બોર્ડર પર, એ અગર એ લોકો ના હોત, અત્યારે ના કરતા હોત, તો મારા જેવા સાયન્ટિસ્ટ અત્યારે આ બધી બ્રહ્માંડની વાતો ના સમજતો, અહીંયા બેસીને આપણે આ વસ્તુ પર વાત પણ ના કરતા હોત. એ સમાજના દરેક જેટલા પર્સોનાસ છે, પ્રોફેશન છે, બધા સાથે કામ કરે છે, ત્યારે ને ત્યારે જ આપણે બ્રહ્માંડને સમજી શકીએ. અને હવે હું મારી સાયન્ટિસ્ટની ક્યાંક બહાર કાઢી દઈશ, કારણ કે હું ખૂબ ફિલોસોફિકલ વાત ન કરવી જોઈએ એક વિજ્ઞાન રીતે. પણ તમે વિચારો, રાઈટ, કે આ પૃથ્વી પર જીવન ધીરે ધીરે બદલ્યું, મનુષ્ય જીવ આવ્યું, સાથે રહેતા થયા, સિટીઝ બનાવી, ગવર્મેન્ટ બનાવી, ડેમોક્રેસી કરી, આપણો ગોલ શું છે? સૌનો એક સમાજ તરીકે, એક મનુષ્ય આખી જાતે શું ગોલ છે? બહુ વિચારશો ને, અને વિજ્ઞાનને લઈને, બ્રહ્માંડના વિચારો લઈને, તો તમને કદાચ, અને એટલીસ્ટ મારું એવું પર્સનલ માનવું છે, બ્રહ્માંડને સમજવું, બ્રહ્માંડના અલગ અલગ પ્લેસીસ પર જવું, આપણો ભલે જન્મ અર્થ પર થયો છે, એનો અર્થ એવું નથી કે આપણો અંત અર્થ પર જ થશે કે પૃથ્વી પર જ થશે. અલગ અલગ રીતે બ્રહ્માંડને સમજવું એ નેવર એન્ડિંગ પ્રોસેસ છે. એ જ ખાલી ને ખાલી એ જ મનુષ્યનો પર્પઝ છે. બીજા એમાં ઘણી રીતે અલગ અલગ એને પેઇન્ટ કરી શકે છે, ફંડામેન્ટલી બ્રહ્માંડ કેમ છે અને આપણે એની અંદર કેમ છે એ સમજવું છે. એ પ્રોસેસ એબ્સોલ્યુટલી ઓન્લી રીઝન કે આપણે અહીંયા બ્રહ્માંડને સમજવા માટે આપણે સમજી શકીએ. સો આમ તો મને એવું હતું કે હું અત્યાર સુધીમાં મારું લેક્ચર બતાવી દઈશ કે એક ખાલી ખાસ વાત છે. અહીંયા આપણે અહીંયા છે અને આ જગ્યા મારી માટે પર્ટિક્યુલર બહુ ઇમોશનલ છે. અહીંયાથી તમને સૌ સાથે વાત કરી, વાતચીત કરી, કારણ કે મેં સૌથી પહેલી ગણિત 1+1 કરતા શીખ્યો હોઉં, કે સૌથી પહેલું અંગ્રેજી શીખ્યો, કે હિન્દી શીખ્યો, ગુજરાતી શીખ્યો, સંસ્કૃત શીખ્યો, કે સૌથી પહેલું કમ્પ્યુટર પર ટાઈપ કરતા શીખ્યો, કે સૌથી પહેલું માઉસ અડક્યું,
કે સૌથી પહેલી ડિબેટ કરી એ બધું હું શ્રેયસ વિદ્યાલયથી શીખ્યો છું. અને આજે વર્લ્ડના ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર ઉપર સૌથી મનુષ્યના એમાં સૌથી અઘરું મેથમેટિક્સ જે આઇન્સ્ટાઈન થિયરીનું મેથમેટિક્સ છે, અને પછી વર્લ્ડના કોઈ પણ ફોરમ હોય, ટેકટોક હોય કે ફોર્બ્સની ગ્લોબલ સમિટ હોય, એમાં સૌમાં હું અત્યારના જે પણ કરી શકું છું એનું ખાસું યોગદાન મારી આ કર્મભૂમિ શ્રેયસ વિદ્યાલયથી છે. એટલે થેન્ક યુ આ ફાઉન્ડર શ્રી જેને મને પુશ કર્યું, મારી સાથે આખી સંસ્થાને પુશ કર્યું. સો થેન્ક યુ સૌને અને જય હિન્દ. खुली छतों के लिए कब के बुझ गए होते हैं, कोई तो है जो हवाओं के पर कतरता है. तो आज बैठक की बात करी वसीम बरेली आना रही गया. हवे हूँ डॉक्टर श्री भिखुभाई पटेल ने विनती करी के आभार व्यक्त करता. ठीक है राइट, कारण के बाकी फायदो लेना ना 100 वर्ष पहला જ્યારે આઇન્સ્ટાઈને એની થિયરી ઓફ રિલેટિવિટી લખી ત્યારે આપણું એવું માનવું હતું કે બ્રહ્માંડ તો એવું ને એવું જ છે, એટલે બધું અહીંયા જ છે અને બધું અહીંયા હતું જ ને વર્ષો વર્ષો કરોડો વર્ષથી રહ્યું જ છે, એટલે બ્રહ્માંડ ઇટર્નલ છે. હવે આઇન્સ્ટાઈનની થિયરી પોતે એવું પ્રિડિક્ટ નથી કરતી, એટલે આઇન્સ્ટાઈને એની થિયરીમાં કરેક્શન કર્યું કે ના 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 બ્રહ્માંડ તો આવું ને આવું જ છે, એનું એને એક કોન્સ્ટન્ટ એડ કર્યો જેને કોસ્મોલોજીકલ કોન્સ્ટન્ટ કહેવાય. પછીથી ખબર પડી કે ના ના બ્રહ્માંડ તો આમ ખેંચાઈ રહ્યું છે થોડું થોડું, એટલે આઇન્સ્ટાઈને એ કોન્સ્ટન્ટ ભૂસી કાઢ્યો અને પબ્લિકલી કીધું કે મારા જીવનની સૌથી મોટી કોઈ ભૂલ હોય તે સમજવું કે બ્રહ્માંડ એવું ને એવું જ વર્ષો સુધી રહે છે. એકચ્યુઅલી બ્રહ્માંડની એક પોઈન્ટે શરૂઆત છે, શરૂઆતને આપણે બિગ બેંગ કહીએ છીએ. એ બિગ બેંગ શબ્દ એવો છે કે પેલો ફટાકડો ફૂટે ને, ફટાકડો ફૂટે એટલે બ્રહ્માંડની શરૂઆત થઈ. હવે વર્ડથી તમને ખબર પડી જાય કે આ થોડું બરાબર નથી, અને એમાં રીઝન એ છે કે આપણે બ્રહ્માંડ ધારો કે આજે સમજો કોઈ વ્યક્તિ 100 વર્ષનું હોય, 100 વર્ષનું વ્યક્તિ એક દિવસનું હતું ત્યારે કેવું દેખાતું હતું એ આજની તારીખમાં આપણે બ્રહ્માંડ માટે કહી શકીએ. નોટ જસ્ટ કહી શકીએ, એને એક દિવસથી 100 વર્ષ સુધી શું કરવું એ બધું જ આપણે એને કહી શકીએ, એટલું બધું બ્રહ્માંડ વિશે આપણે જાણીએ છીએ આજની તારીખમાં. પણ એક દિવસનો કેવી રીતે થયો ત્યાં આપણી સહેજ લિમિટેશન છે. અત્યારના એવું નથી કે હંમેશા માટે રહેશે. હવે ગુરુત્વાકર્ષણ તરંગ જ્યારે બ્રહ્માંડની શરૂઆત થઈ, એટલે જે સૌથી પહેલું બાળક જન્મે ને જે પુકાર આવે એની બરાબર જે સૌથી પહેલી હતી, જે 0 ની પાછળ 0.000 એવા 35 મિંડા લખો, 35 પછીથી 1, એટલી સેકન્ડ જ્યારે થઈ બ્રહ્માંડના જન્મ પછી ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગ નીકળી હતી. એ તરંગ અમે હજી શોધી નથી શક્યા, બીજા વસ્તુમાંથી તરંગ શોધી એ વસ્તુ અલગ છે, પણ ત્યાંથી હજી નથી શોધી શક્યા. અને એ તરંગ આપણી આજુબાજુ છે જ અગર આપણું જે અન્ડરસ્ટેન્ડિંગ છે. એકચ્યુઅલી તમને યાદ છે થોડા વર્ષો પહેલાં આપણે જે ટીવી ચાલુ કરતા અને ટીવી ચાલુ કરીએ તો પેલું સ્ટાર્ટિંગમાં નોઈઝ આવે, યાદ છે ટીવી પહેલાં? આજના મિલેનિયલ્સને નહીં ખબર હોય એ કેમ થતું, કારણ કે ટીવીની જે કેથોડ ટ્યુબ હોય એ ટ્યુબની અંદરથી જે ઇલેક્ટ્રોન નીકળે એ ઇલેક્ટ્રોન બ્રહ્માંડની સૌથી પહેલી લાઇટ, જે બિગ બેંગ થયા બાદ સૌથી પહેલાં બ્રહ્માંડમાં જે લાઇટ આવી, કારણ કે એની પહેલાં તો બ્રહ્માંડ એટલું બધું સૂપ હતું ને, થીક સૂપ, કે એમાંથી લાઇટ પણ નથી નીકળતી, એટલે બ્લેક હોલમાંથી નથી નીકળતી એવું. પણ બ્રહ્માંડ એક્સપાન્ડ થયું તેની અંદરથી લાઇટ નીકળી, એટલે સૌથી પહેલી લાઇટ એ આપણી બાજુ હંમેશા રોજ છે, જેનું મેજર ટેમ્પરેચર કરી શકો 3 કેલ્વિન છે. એટલે તમે વર્લ્ડનું કોઈ પણ થર્મોમીટર બનાવો તો 3 કેલ્વિનમાં એરર છે. કેમ? કારણ કે એ કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ જેને કહેવાય. એટલે જ્યારે તમે ટીવી ચાલુ કરતા હતા
ત્યારે એ કેથોડની ટ્યુબ એ બ્રહ્માંડની સૌથી પહેલી લાઇટ છે એની સાથે અથડાય છે અને એના કારણે પાછળ નોઇઝ આવે છે. ઓફકોર્સ આપણને કોઈ કંઈ કીધું હતું કે તમે ઘર ઘર બેઠા તમે બિગ બેંગ પ્રૂવ કરી શકો છો, તો ઘણા લોકો સાયન્સમાં ઇન્ટરેસ્ટેડ થયા હતા, પણ આ ફેક્ટ ઓછી લોકોને આઈ થિંક ખબર છે, સમજ છે. નાવ કમિંગ ટુ ધ ક્વેશ્ચન, બિગ બેંગ અત્યારના આપણે નથી ખબર, જે રીતે મને નથી ખબર કે બ્લેક હોલની અંદર શું છે, એનો મતલબ એ નથી. અત્યારે મારો પોતાનો રિસર્ચ ટોપિક એ છે કે બ્લેક હોલની અંદર શું હશે, જેમાં હું ઇન્ટરેસ્ટેડ છું. 100 વર્ષ 200 વર્ષમાં 100% આપણે સમજી જઈશું કે બ્રહ્માંડની શરૂઆત કેમ થઈ, અને એનાથી પણ એક મોટો મુદ્દો, એક જ બ્રહ્માંડ છે કે હજારો બ્રહ્માંડ છે, કરોડો બ્રહ્માંડ છે, લાખો બ્રહ્માંડ. એક બહુ ફેમસ સ્ટીફન હોકિંગનું કેલ્ક્યુલેશન છે કે બ્રહ્માંડમાં તમે આખું બ્રહ્માંડ સમજાવવું હોય તો તમને ખાલી 4 જ ફોર્સ જોઈએ અને અમુક 3-4 કોન્સ્ટન્ટ હોય છે. એટલે એક કોન્સ્ટન્ટ શું, તો લાઇટ કેટલી સ્પીડે ચાલે, તેને સ્પીડ ઓફ લાઇટ કોન્સ્ટન્ટ છે. ગુરુત્વાકર્ષણનો કોન્સ્ટન્ટ જી, ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. કોઈ પણ કોન્સ્ટન્ટ ને તમે 9મા 7મા ડેસિમલ પોઈન્ટ પર તમે ચેન્જ કરો અને અગર બ્રહ્માંડનું સિમ્યુલેશન કરશો ને, તો તારા અને મનુષ્ય જન્મશે. એટલે એક પ્રિન્સિપલ એવો છે કે મનુષ્યને બનાવવા માટે બ્રહ્માંડ એક્ઝેક્ટલી આવી રીતે ટ્યુન થયું હતું, તો કેમ ટ્યુન થયું હતું? સો એ ઓપન ક્વેશ્ચન છે. પણ અગર એવું માનીને ચાલીએ કે કોઈ જીવ જે હોઈ શકે કદાચ જીવ, તો એ જીવને પણ એવું તો શું થયું, તો કેમ બોર થઈ ગયો કે એને બ્રહ્માંડ બનાવવું પડ્યું? હવે આનો આન્સર સિમ્પલ નથી. આઈ હોપ કે તું ભવિષ્યમાં બિગ બેંગ થિયરી પર રિસર્ચ કર. સર, મને મારો એક લાસ્ટ પૂછવાનો હતો ખાલી. સર, હું હમણાં અંડર ગ્રેજ્યુએટ જીઓલોજી સ્ટુડન્ટ છું એમએસ યુનિવર્સિટીમાંથી. તો સર, મને એ પૂછવાનું છે કે આઉટર સ્પેસ રિલેટેડ ફિલ્ડમાં સર એક બ્રાન્ચ છે, એનું નામ છે પ્લેનેટરી જીઓલોજી. તો સર, મને એમાં કરિયર ઓપ્ટ કરવાનું છે, તો તમે એના વિશે મને ગાઈડન્સ આપી શકશો? પ્લેનેટરી જીઓલોજી? જીઓલોજી, યસ. ઈમેલ ખાસ કરજો, તો હું મારા સાથે જે એક્સપર્ટ્સ છે એમને પૂછું, કારણ કે પર્સનલી અગર ફિલ્ડમાં ના હોઉં તો હું એડવાઇસ ના આપવી જોઈએ, પણ હું તમને ડેફિનેટલી કોઈ સાયન્ટિસ્ટને રિફર કરીશ. થેન્ક યુ સર. હેલો સર. હાય સર, માય ક્વેશ્ચન ઇઝ, તમને તો ખબર જ હશે કે તમે બ્લેક હોલની અંદર પીએચડી કરી રહ્યા છો, તો વ્હાઇટ હોલનો પણ કોન્સેપ્ટ ક્લિયર જ હશે તમને. તો જે જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની અંદર જે કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે રિલેટિવિટીની અંદર, કે વ્હાઇટ હોલ એન્ડ બ્લેક હોલ ટાઈમ ટ્રાવેલનો જે કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે, તો એમાં તમારું શું કહેવું છે? થેન્ક યુ. સારો એવો ટેકનિકલ પ્રશ્ન છે, પણ હું તમારા ખાસ આમ ક્લાયન્ટ સ્ટુડન્ટ તમે પૂછો છો અને હું જવાબ થોડો લાંબો એટલે આપું છું, કારણ કે તમને સૌને આ ક્વેશ્ચન્સમાં થોડો ઇન્ટરેસ્ટ આવે. સો બ્લેક હોલ શું છે? એક એવો પદાર્થ, એવો ઓબ્જેક્ટ કે જેમાંથી લાઇટ પણ નીકળતી નથી. પણ અગર એવું કોઈ હોય કે જેની અંદર તમે જતા હો અને તમે એક બીજી સાઈડથી બહાર નીકળી શકો, જેને એકચ્યુઅલી વોર્મ હોલ કહેવાય, કે વ્હાઇટ હોલ કે ઊંધું કે બ્લેક હોલનો ઓપોઝિટ, તો એના કારણે તમે લાઇટની સ્પીડથી વધારે ફાસ્ટ ટ્રાવેલ કરી શકો કે નહીં? પોસિબિલિટી છે. આજની તારીખમાં કરી શકશો? ના. આપણા જીવનમાં કરી શકવું? લગભગ ના. પણ હવે 1910માં લોકોને નથી ખબર કે આપણે ચંદ્ર પર પહોંચી શકશે. એટલે મારા દાદા, આપણા જે મમ્મીના દાદા જે ગુજરી ગયા, એ જ્યારે એમનો જન્મ થયો 100 વર્ષમાં, હવે એમનો જ્યારે જન્મ થયો ત્યારે આઇન્સ્ટાઈનની થિયરી પણ નથી લખાઈ અને ક્વોન્ટમ ફિઝિક્સ પણ નથી લખાઈ, અને એ છેલ્લે ગુજરી ગયા એની પહેલા ફેસ ટાઈમ કરીને ગયા આઈફોન પર. હવે એટલે એમને જેટલી ટેકનોલોજી જોઈ 100 વર્ષ, એ મિરાકલથી ઓછી નથી. સો તું જે કહે છે કે તમે ટાઈમ ટ્રાવેલ કરી શકશો કે નહીં, કે એક અહીંયાથી હું જતો રહું અને હું બ્રહ્માંડના બીજા ખૂણેથી બહાર નીકળું, એવું થઈ શકશે કે નહીં? કદાચ.
Good evening, sir. My name is Sunny Kabrawala. Hi. So my question is, how many total dimensions are there? So, આ બહુ અગત્ય છે. જે રીતે આપણું એવોલ્યુશન આપણે છે ને અમુક વસ્તુ માટે ટ્રેન કરે છે, ક્વિક ડિસિઝન. ધારો કે આગ ઉપર તમે હાથ મૂકી એની પહેલાં તમારું ઇન્સ્ટિંક જ કે ખસી જાઓ, સામેથી ટ્રક આવતી હોય તો ખસી. પણ અમુક વસ્તુ માટે એવોલ્યુશન આપણે ટ્રેન નથી કર્યું, જેવી રીતે ફાઇનાન્શિયલ પ્લાન, રાઈટ? આપણે ઇન જનરલ ઓપ્ટિમિસ્ટિક કેમ હોય છે? કારણ કે આપણે લોંગ ટર્મ લાઈફ પ્લાનિંગ કરવાથી ટેવાય નથી, કારણ કે એવોલ્યુશન કદી આપણે જરૂર નથી. યુઝ ટુ શોર્ટ. એવી જ રીતે આપણું અસ્તિત્વને સમજા આપણે બચાવી રાખવા માટે આપણે એવું છે અને આપણા બ્રેઇનને એવું છે કે ત્રણ ડિમેન્શન છે, એક્સ વાય અને ઝી. એટલે ઉપર જઈ શકો, તમે જમ્પ મારી શકો, આગળ પાછળ જઈ શકો, કે આમથી આમ ખૂણાથી આમથી આમ જઈ શકો. તમે ડ્રોઈંગ પણ થ્રી ડિમેન્શનમાં કરો છો, પિક્ચર ગ્લાસીસ મૂકીને પણ થ્રીડીમાં જ જોયો છો. આપણે પોતે પણ એવું કે હું પણ થ્રીડી જ છું. પછી આઇન્સ્ટાઈન આવ્યો અને એને ટકોરો માર્યો આપણા સૌ પર અને કીધું કે ના, બ્રહ્માંડ ફોર ડિમેન્શનલ છે. તો ચોથો ડિમેન્શન શું? તો ટાઈમ. એ ટાઈમ તો કેવું કે ઘડિયાળ છે, સમય જાય છે. તમે અહીંયા બેઠા છો, તમારો સમય જાય છે. ના, મારો સમય અને ઉપર સેટેલાઇટ જતી સમયનો સમય અલગ છે. એટલે હું અને મારો, ધારો કે ટ્વિન બ્રધર હોય, એને અગર હું સ્પેસમાં મૂકી દઉં 10 વર્ષની ઉંમરે અને હું પછી પૃથ્વી પર હોઉં અને કહું કે હું મારી 20મી બર્થડે છે તું પણ આવજે, તો ખબર પડે કે એ તો ત્યારે 16 વર્ષ હોય. પણ એવું કરતો મારો બધા તો જોડતા હતા. કેમ? કારણ કે ટાઈમ અલગ અલગ જગ્યા પર બ્રહ્માંડમાં અલગ અલગ રીતે ટીક થાય છે. એ આઈન્સ્ટાઈનની બ્રેક થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ હતી, રાઈટ? લગભગ કોઈ મનુષ્ય આવી રીતે વિચાર્યું નથી હશે, એટલીસ્ટ આપણા અન્ડરસ્ટેન્ડિંગ. મેથેમેટિકલી એને સાબિત કરો, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પોએટિક વર્ડ્સ લખીને સાબિત કરો એક વસ્તુ છે, તમે મેથેમેટિકલી તમે લખો એ અલગ કેમ છે? કારણ કે તમે પછી કન્સિસ્ટન્સી ચેક કરો કે અચ્છા આ વિચાર છે, પણ આપણી બીજી બધી થિયરીઝ છે એમાં એની અસર શું છે? કંઈ નહીં, બધું કન્સિસ્ટન્ટ હતું આઈન્સ્ટાઈન. પછીથી ધીરે ધીરે ખબર પડી કે 4 જ ડિમેન્શન કેમ, 5 કેમ, 6 કેમ, 7 કેમ? એવી વસ્તુ ટાઈમ અને એક્સ વાય ઝી એટલું ખબર છે. હવે ટુ કટ ધી એન્ડ, એક્ઝેક્ટલી અત્યારના આપણે એવું માનવું છે અને મને આ ખોટું હોય તો મારા પર કોઈ લીગલ કેસ ના કરતા કે બ્રહ્માંડમાં 11 ડિમેન્શન્સ, 11 ડિમેન્શન. અને 11 ડિમેન્શન છે એટલે શું થાય કે અમુક ડિમેન્શનની ઇફેક્ટ, ધારો કે એક બોલ લઈએ, બરાબર? એ બોલ પર તમે લાઇટ ફેંકો તો તમે કાગળ પર છો, તમને શું દેખાય? સર્કલ, બરાબર? કોઈ પણ વસ્તુ 3D વસ્તુનું પ્રોજેક્શન 2D છે. બોક્સ પેલું હોય આપણું, એનું તમે ધારો કે અત્યારે મારું પ્રોજેક્શન આ ટીવી પર જોયું તો 2D છે, પણ હું પોતે 3D ઓબ્જેક્ટ છું. સેમ રીતે 11 ડિમેન્શન્સનું પ્રોજેક્શન આપણે બધા છે. નાઉ ધીસ ઇઝ અ થિયરી વિચ ઇઝ કોલ્ડ સ્ટ્રિંગ થિયરી. એ અત્યારનો સૌથી એડવાન્સ મેથેમેટિકલ થિયરી છે બ્રહ્માંડને સમજવા માટે. એ સાચી છે કે ખોટી છે સુધી કોઈને ખબર નથી. પણ જેવી રીતે આઈન્સ્ટાઈને આજથી 100 વર્ષ પહેલાં 4 ડિમેન્શનની વાત કરી હતી અને બધા હસી પડ્યા હતા અને પછી છેવટે સાચી પડી, એવી રીતે આ થિયરીમાં સ્ટીફન હોકિંગ પણ રિસર્ચ કરે છે અને એવા ઘણા બધા કે જે લોકો લેજન્ડ એવી રીતે છે. અને હવે આટલા બધા ઇન્ટેલિજન્ટ લોકો માનતા હોય એટલે કદાચ સાચી નહીં સર, પણ 11 ડિમેન્શન ઇઝ મોસ્ટ થી ધી આન્સર. યસ મેમ. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ એવરીબડી. ગુજરાતીમાં જ ક્વેશ્ચન પૂછવાની કોશિશ કરીશ, આવતો નથી પણ તોય. એ જે ગ્રેવિટેશનલ વેવ જો આપને રિસર્ચ કરેલી છે એને એપ્લિકેશનની સંભાવના શું છે અને એનાથી આપણે હ્યુમન બિંગ્સના શું ફાયદો થશે? સાયન્ટિસ્ટ મારા જેવા આ વસ્તુનો વારંવાર પ્રયાસ કરવો પડે તમને સૌને, એકચ્યુઅલી કોઈ એપ્લિકેશન આપવા માટે રિસર્ચ બહુ જરૂરી છે, સ્પિન ઓફ સૌ. સો આજથી 100 વર્ષ પહેલાં આઈન્સ્ટાઈને કીધું કે 4 ડિમેન્શન છે મેથેમેટિકલી.
હવે આઈન્સ્ટાઈન એવું નહોતું કે તમે ઘરેથી જીપીએસ લઈને નીકળશો અને રસ્તામાં ખોવાઈ જશો એટલે તમારે પછી ફોન ખોલવો પડે છે ને તમને એક્ઝેક્ટ લોકેશન જોઈશે. અગર આઈન્સ્ટાઈન એની થિયરી ન લખી હોત તો તમારી પાસે જીપીએસની ટેકનોલોજી આજે ન હોત. એવી જ રીતે સાયન્ટિસ્ટ સમજવાનો પ્રયત્ન કરતા હતા કે એટમ કેવી રીતે ચાલે એટલે એટમ કેવી રીતે બેલેન્સ રહે છે, કારણ કે એમાંથી રેડિયેશન નીકળે તો બધું હલી જવું જોઈએ. એટલે પછી આવી ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સનું કારણ એ છે તમારા ફોનમાં અત્યારના ઇન્ટરનેટ ચાલે છે, તમારા રેડિયો વેવ્સથી લઈને જે આવે છે તે. ઇનફેક્ટ વર્લ્ડની 70% જીડીપી ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી ક્વોન્ટમ ફિઝિક્સનું એપ્લિકેશન છે અને એના એપ્લિકેશન પર ડિપેન્ડન્ટ છે. એવી જ રીતે ગુરુત્વાકર્ષણ તર ગ્રાવિટેશનલ વેવ્સ અમે શોધી એનું શું એપ્લિકેશન થશે હું તરત ના કહી શકું, કારણ કે આને થતાં 50-60 વર્ષ નીકળી જાય છે. પણ મારો વાઇલ્ડ ગેસ છે, થોડું લોજિકલી વિચારીને વાઇલ્ડ ગેસ છે કે કમ્યુનિકેશન, કારણ કે આ ગુરુત્વાકર્ષણ તરંગ છે ને આમાં તમે ધારો કે રેડિયો હોય ને રેડિયો ફોનમાં ટાવર નથી પકડાતો, રાઈટ? બિલ્ડિંગની અંદર બેઠા હો તો તમે તમારો ટાવર ડ્રોપ થઈ જાય છે. કેમ ડ્રોપ થઈ જાય છે? કારણ કે વેવ્સ અથડાતી અથડાતી ભટકાતી થાય તો તમારા ટાવર સુધી નથી પહોંચતી, એની એનર્જી ડાઉન થઈ જાય છે. પણ ગ્રેવિટેશનલ વેવ આ 150 કરોડ વર્ષ પહેલાંથી નીકળે છે, છતાં પણ એનું સિગ્નલ એક્ઝેક્ટલી અનકરપ્ટેડ એવું ને એવું જ રહે છે. કેમ? કારણ કે વેવ્સ કોઈ મેટર સાથે ઇન્ટરેક્ટ નથી, આમ સડાસડ નીકળી જ છે. હવે એ વેવ્સને તમે પકડી અને કમ્યુનિકેશન સ્ટાર્ટ કરો કે હું અહીંયાથી એ વેવ્સને મોકલું અને તમે બીજા છેડા પર એને સાંભળો, તો જેવી રીતે અને કીધું રાઈટ કે તમે અગર બ્રહ્માંડને એક છેડાથી બીજા છેડા પર જતા રહ્યો તો પણ તમે ગ્રેવિટેશનલ વેવ્સથી કમ્યુનિકેટ કરશો. હવે આટલું ફ્યુચરિસ્ટિક વસ્તુ ક્યારે થશે ખબર નથી, પણ થશે ખરી. કારણ કે જ્યારે જ્યારે ફંડામેન્ટલ ફિઝિક્સમાં ડિસ્કવરી થઈ છે ત્યારે ત્યારે જ ટેકનોલોજી આગળ વધી છે. ગુડ ઇવનિંગ સર. So my question is, as you said that universe has a beginning, we can just calculate its years, that 1380 crore years. So is it possible that it has something, it will end at once? Sabo brahmand no ant che. Agar koi avaru balloon ni pru hava bhare che ne eta na bhartu hoy to sa taka apno balloon crunch thai jaye. Balloon ma thi koi hava nikli jaye એટલે હમણાં ફૂલેલો બલૂન છે, ભાઈ ધીરે 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 બંધ થઈ જાય, આજે બલૂન રહેતો નથી. પણ કારણ કે કોઈ કન્ટિન્યુઅસ હવા પૂરી રહ્યું છે એટલે એવું લાગતું નથી કે બ્રહ્માંડનો કોઈ અંત છે. અગર કોઈ હવા ના પૂરતું હોત, આપણે આજથી 10 વર્ષ પહેલા વસ્તુ પૂછી હોત તો જવાબ આપો કે ના ના, બ્રહ્માંડ ઓફકોર્સ અંત છે. પણ હવે આપણને ખબર છે કે એનો કોઈ અંત નથી. ગુડ ઇવનિંગ સર. ફર્સ્ટ ઓફ ઓલ હમ સબ બહોત ખુશ હૈ આપ યહાં પે આયે હો. मेरा क्वेश्चन ये है, अगर आप अपनी लाइफ में साइंटिस्ट नहीं होते तो आपका सेकंड गोल क्या था? इफ आप क्या करना चाहते? सो दिस क्वेश्चन हैज अ डिमेंशन ऑफ टाइम. सो इफ यू हैड आस्क्ड मी 15 इयर्स अगो इट वुड हैव बीन डिफरेंट. इफ यू आस्क मी टुडे इट्स डिफरेंट. सो इफ आई वाज नॉट डूइंग एस्ट्रोफिजिक्स, હું એસ્ટ્રોફિઝિક્સ એટલે બ્રહ્માંડને સમજવાનો પ્રયાસ ન કરતો હોત અને ચલ વિજ્ઞાનમાં જ મને જોવું હોત તો હું સિરિયસલી એવોલ્યુશનરી બાયોલોજી કરું. એવોલ્યુશનરી બાયોલોજી પ્રયાસ છે કે તમે એક સિંગલ સેલ, જે સૌથી પહેલું સેલ આવ્યું, એમાંથી કેવી રીતે છોડ આવ્યા, માછલીઓ આવી, મનુષ્ય આવ્યા, વાંદરા આવ્યા, કેવી રીતે આખું થયું, એ જે સમજવાનો જે પ્રયાસ છે એવોલ્યુશનરી બાયોલોજી. એટલે હું બ્રહ્માંડને સમજું છું એટલે જીવ કેવી રીતે આવ્યું એ સમજવાનો એ કરતો. પણ હવે હું વૈજ્ઞાનિક જ ન હોત તો મોસ્ટ લાઈકલી મને પ્રાથમિક શાળાનું ટીચર થયું. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. યા, હેલો, આઈ ટોક, સોરી સર. હેલો, મેં એક આપણા શાસ્ત્રોમાં પ્રસંગ વાંચેલો કે શંકરાચાર્યએ પરકાયા પ્રવેશ કરીને કેટલીક વિદ્યા મેળવેલી, ત્યારે મને એક વિચાર આવેલો કે શંકરાચાર્યની E=mc² આની ખબર હશે કે એમની જે જૈવિક એનર્જી હશે સજીવી, એ બીજો જે ડેડ બોડી હતું એના માસમાં આરોપણ કર્યું
તો E is equal to mc square એ પરકાય પ્રવેશની અંદર ઉપયોગી બન્યું છે એવું માની શકાય ખરું? સો ટૂંકમાં જવાબ તો ના જ છે, પણ થોડુંક પૂછું છું, થોડુંક સમજાવું કે હવે E equals to mc square એ ફિનોમિનન આપણે બ્રહ્માંડમાં આપણો જન્મ, આપણો મનુષ્યનો જન્મ ના થયો તો પણ એ સિદ્ધાંત સાચો છે, એની ઇફેક્ટ બધે ચારે બાજુ દેખાય છે. સવાલ એ છે કે આપણે ફિનોમિનન આજથી હજાર વર્ષ પહેલાં કે શંકરાચાર્ય જ્યારે ત્યારે ત્યારે ખબર હતી કે નહીં? સી ગુરુત્વાકર્ષણ તરફ ધારો કે સિમ્પલ ઉદાહરણ, ઇન્ટરનેટ ના હોત તો ગુરુત્વાકર્ષણ તરફ શોધાય હોત? જવાબ ના છે. ગુરુત્વાકર્ષણ તરંગ તો છે જ, આપણે હોય ના હોય ડાયનાસોર્સ પર પણ ગુરુત્વાકર્ષણ તરંગો આવીને ગઈ છે, પણ ઇન્ટરનેટ ના હોત તો આપણે આ વસ્તુ શોધી શક્યા હોત ના? અગર આઈન્સ્ટાઈનની થિયરી ના હોત તો આ વસ્તુ શોધી શક્યા હોત ના? એટલે જે પણ અત્યારમાં આપણે કરીએ છીએ, પાસ્ટ પાસ્ટ પાસ્ટમાં કંઈક થયું હોય તો જ કમ્બાઈન્ડ નોલેજ આપણને આ વસ્તુને અલાઉ કરે. હવે ત્યારે આપણું કરંટ અન્ડરસ્ટેન્ડિંગ જે હતું બ્રહ્માંડ સાથે જોડે કેમ હતું? કારણ કે આપણે આંખોથી જેટલું જોતા હતા, મહેસૂસ કરી શકતા હતા, એના પરથી આપણે એક ફ્રેમવર્ક બનાવતા હતા. એટલે આમ આઈ મીન એવું આપણે માનું એવું ગમે કે કદાચ આ બધું જ્ઞાન વર્ષોથી હતું, પણ જેવી રીતે રામાયણમાં પ્લેન હતા એનો મતલબ એ નથી કે વર્ષોથી પ્લેન ઉડતા હતા, એનો મતલબ સેમ રીતે પ્લેન જે હમણાં પણ સુધાર છે, આવી જ થિયરી ઓફ રિલેટિવિટીની ઇક્વલ ફ્રાન્સિસ કરતા એના 100 વર્ષમાં સુધાર છે. સર સર પ્લીઝ ઓકે વેરી લાસ્ટ ક્વેશ્ચન લાસ્ટ લાસ્ટ સર થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર ફાસ્ટ એક મિનિટ આ અહીંયા ઉપર આપણે આ છેલ્લો પ્રશ્ન અને ડૉક્ટર કરણ જાણી અહીંયા જ છે એટલે આપણા બધા નીચે એમને પકડજો અને બરાબરના પ્રશ્નો પૂછજો. કારણ કે અહીંયા આપણો અહીંયા ઉપરનો જે છે આપણો હોલ ઘણા એમાં આ છેલ્લો પ્રશ્ન રહેશે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર ફોર ગિવિંગ ધીસ ચાન્સ. તમે નીચે આઈ એમ અ ટીચર તો શોર શોર ટીચરને પૂછો હું તો એટલું પાછું સ્કૂલ તો હું ચોપડી લખીશ તો હું ગુજરાતીમાં જ લખીશ. Sir, I have no question, but so we, you know, you have been inspiration for my team forever. So we have brought something for you from Surat. So can we come and give it to you on stage? Sure, please. Thank you, sir. Thank you.
give a big round of applause. મને એવું હતું કે તરણ છે એટલે ગુજરાતીમાં ઘણા પ્રોબ્લેમ હશે, પણ એકદમ શુદ્ધ ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીના ઘણા શબ્દો આપણને પણ ના આવડે એટલા બધા શબ્દો વાપરી અને આપણને બ્રહ્માંડનું એમણે દર્શન કરાવ્યું. વી આર રિયલી વેરી થેન્કફુલ ટુ ટુડેઝ સ્પીકર કરણ, થેન્ક યુ વેરી મચ. આભાર વિધિ હું ચાલુ કરું એ પહેલા બે વાત કહું. એક તો પંકજભાઈએ જ્યારે એમનું વક્તવ્ય આપ્યું તો એમણે કહ્યું કે અમે બધા ટીચર ત્રણ પેઢીથી, દાદા, પિતા, પોતે અને કરણ સાયન્ટિસ્ટ થયો, પણ તું એજ્યુકેશનલિસ્ટ તો રહેજે જ, તારામાં એ આત્મા રહેવો પડશે. સો એમણે એવું કહ્યું કે કોઈ પણ સ્ટુડન્ટ હોય, કોઈ પણ વિદ્યાર્થીને ભવિષ્યમાં એની કેરિયર સિલેક્ટ કરવા માટે ગાઈડ કરવું પડે તો તારે કરવું પડશે. પિતા તરીકે કદાચ એમને આજ્ઞા કરી. અને એની સાથે મને યાદ આવે છે, આ સ્કૂલનો અત્યારે હું ટ્રસ્ટી તો છું જ, પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છું. આ બિલ્ડિંગ થઈ એમાં સૌથી પહેલી બેચમાં હું ભણતો હતો ત્યારે તો કડિયા કામ પણ ચાલે ને બધું ચાલે ને એ રીતે એ બિલ્ડિંગમાં અમે રહેતા હતા, અને આજે આ જોઈ છું ત્યારે ખૂબ આનંદ થાય છે. પણ તે વખતે દસમા ધોરણમાં અને મને ગણિત ઓછું આવડે એટલે હું એ વખતે પેલું વિજ્ઞાન શાખા ને વિનયન શાખા એટલે એરેથમેટિક અમે મેં લીધેલું, કારણ કે ગણિત ના આવડે એટલે પછી માર્ક ના આવડે એટલે પછી બીએસસી કરવું પડે ને ઓલ ધોઝ ફોબિયા. જાની સાહેબને ખબર પડી એટલે જાની સાહેબે મને બોલાવ્યો પહેલા કે ભાઈ ક્લાસમાં જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એ લોકો જો સાયન્સ નહીં લે તો આ દેશને સાયન્ટિસ્ટોની જરૂર છે. હું 76ની વાત કરું છું, સાયન્ટિસ્ટોની જરૂર છે, આ દેશને ડૉક્ટરોની જરૂર છે, આ દેશને એન્જિનિયર્સની જરૂર છે. તો તમે એ સમજો છો કે સાહેબ મને તો ગણિતમાં બહુ પ્રોબ્લેમ છે એટલે મારે ભાઈ તમારી જેમ ટીચર થવું પડે જે મારી તૈયારી કદાચ નથી. એટલે એ વખતે વિદ્યાર્થી તરીકે મને શિક્ષકનું મહત્ત્વ પણ નહોતું ખબર. પછી હું ના માને એટલે એમણે મારા પિતાજીને બોલાવ્યા, પપ્પાને બહુ સારી મિત્રતા એમની સાથે અને છેલ્લે પપ્પાને તો મનાઈ લીધા એમને. અને પછી મને ઉપરથી ઓર્ડર આવ્યો કે આપણે તો સાયન્સ કરવાનું છે. અને પણ શું કર્યું એમણે, એમણે એવી વ્યવસ્થા કરી એ વખતે બીએમ વૈદ સાહેબ હતા, ડૉક્ટર બીએમ વૈદ સાહેબ એ સયાજી હાઈસ્કૂલના પ્રિન્સિપલ રિટાયર થયા હતા અને એમને પછી આપણે ત્યાં સેક્શન હેડ તરીકે બોલાવ્યા હતા. એટલે સાહેબે કહ્યું કે તને ગણિતનું ટ્યુશન બીએમ વૈદ સાહેબ ઓફિસમાં પ્રિન્સિપાલની ઓફિસમાં આપશે. એટલે એ શરતે હું તૈયાર થયો કે કંઈ વાંધો નહીં. એટલે બીએમ વૈદ સાહેબ સાથે રોજ મારે સ્કૂલથી એક કલાક વહેલું આવવાનું, પ્રિન્સિપાલની ઓફિસમાં વન ઓન વન પર્સનલ ટ્યુશન. એટલે આ એક એજ્યુકેશનલિસ્ટનું મહત્વ છે. અને યુ કેન અને હું આજે જે કંઈ છું, જે કંઈ લેવલ પર પહોંચ્યો છું કે જે કંઈ કરી શકું છું કોઈના પણ માટે, ઓલ બીકોઝ ઓફ ધીસ ગ્રેટ મેન. હી વોઝ વિઝનરી, હી હેઝ ચેન્જ માય લાઈફ, હી હેઝ ચેન્જ સો મેની સ્ટુડન્ટ્સ લાઈફ એન્ડ the legacy continues and I am very sure કે એમને એવું હતું કે આ દેશને વધારે સાયન્ટિસ્ટની જરૂર છે અને કરણ આજે જે લેવલ પર પહોંચ્યો છે દેશને નહીં એ આખી દુનિયાને કામનો છે. એટલે આજે એમના આત્માને ખરી શાંતિ થઈ હશે, એમનો આત્મા ખૂબ સંતુષ્ટ હશે. કરણ, યોર ટોક વોઝ વેરી ગુડ, બટ બ્રહ્માંડનો એકદમ વિહંગાવલોકન અવલોકન કરાવી દીધું, પણ એનાથી યુ મેડ ઓલ ઓફ અસ વેરી હમ્બલ કે આટલા મોટા બ્રહ્માંડમાં આપણે તો એક બિંદુ પણ નથી. અને એ એક સાયન્ટિસ્ટે જે કહ્યું દેટ હેઝ ટચ્ડ મી. બ્રહ્માંડનું તમને બહુ બહુ સમજ ના પડે પણ આપણું અસ્તિત્વ શું છે એ ખરેખર દેટ વોઝ અ પોઈન્ટ વિચ ઓલ ઓફ અસ શુડ કીપ ઇન માઇન્ડ. પોલીસ કમિશનર સાહેબને ડૉક્ટર કરણનું સન્માન કરવું છે તો હું એમને વિનંતી કરીશ, કરણ પ્લીઝ કમ ફોરવર્ડ. This school,
સ્કૂલ વિથ ડિફરન્સ. હું હમણાં ડૉક્ટર વિજય શાહ સાથે વાત કરતો, ઘણી સ્કૂલો છે પણ થોડીક સ્કૂલો છે કે જે ડિફરન્ટ છે, અને એ દરેક સ્કૂલ ભણાવવાની તો છે જ, પણ એ ઉપરાંત જે જીવન ઘડતરમાં જે જરૂરી ઘટકો છે એ ટાઈમે ટાઈમે પૂરા પાડવા, એ આ સ્કૂલનું એક આગવું લક્ષણ છે. એટલે આપ સૌ પણ એમાં ભાગીદાર છો, આપ સૌ આવો છો, અને એ આમ સંચાલક ગણને આ વધુ ને વધુ આવા કાર્યક્રમ કરવા માટે પ્રેરણા આપે છે. તો આપ સૌનો ખૂબ જ આભાર માનું છું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ અહીંયા હાજર છે, અને આ સંદેશ વધુ ને વધુ તમારા થકી જ લોકોને પહોંચશે. તો આપ સૌનો પણ આભાર માનું છું. જય હિન્દ. આ સાથે આપણો પ્રોગ્રામ આવે છે, નીચે અને બહાર લઈને જશો. ચલો કમલભાઈ. ઓકે સર. ચાલો અવતારો. વન મિનિટ અવતારો. ચાલો હારો 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 મામા. ઓકે મામા, મામા બોલો. આપણે કરીએ આ
Start.